આ તરફ સુરતમાં પણ સામાન્ય જનતાને ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવતી પોલીસ જ નિયમોની આસિતાસી કરી રહી છે. સુરત પોલીસના કેટલાક પોલીસ કર્મચારીઓ બ્લેક ફિલ્મવાળી કાર લઈને ફરી રહ્યા છે. શહેરના પોલીસ મથકો હોય કે પછી શાખાના કર્મચારીઓ કાયદા અને નિયમો જાણે પોતાના ખિસ્સામાં લઈને ચાલતા હોય તેમ કાર પર બ્લેક ફિલ્મ લગાડી નિયમોને નેવે મૂકી દીધા છે. તો પોલીસ કમિશનર કચેરીના પરિસરમાં પણ કાળા કાચવાળી કાર પાર્ક કરેલી જોવા મળી રહી છે. જે કારના કાચ કોણ ઉતારશે તે એક સવાલ છે. સામાન્ય જનતા પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતી પોલીસ શું આ નિયમોનું ચુસ્ત રીતે પાલન કરે છે કે કેમ, તે એક મોટો પ્રશ્ન હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. સામાન્ય દિવસોની અંદર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ પણ ચલાવવામાં આવે છે કે સામાન્ય જનતા જો કાળા રંગની બ્લેક ફિલ્મવાળી ફોર વ્હીલ કાર લઈને જતા હોય તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરી અને ફિલ્મ પણ ઉતારી દેવામાં આવી છે. ત્યારે પોલીસ આ નિયમોનું પાલન કેટલું કરી રહી છે આપણે રિયાલિટી ચેક કરવા માટે સુરત પોલીસ કમિશનર કચેરીના પરિસરમાં હાલ આવી પહોંચ્યા છે, જ્યાં આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે હાલ પોલીસ કર્મચારીની એક અહીં ફોર વ્હીલ કાર છે તે પાર્ક કરી છે અને જે ફોર વ્હીલ કારના કાચ જે કાળા રંગના છે એટલે જે ફિલ્મ લગાડવામાં આવી છે તે બ્લેક રંગની છે. સ્પષ્ટપણે આ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હોવા છતાં પણ પોલીસ કર્મચારીઓ જે નીતિ નિયમોનું પાલન નથી કરતા તે વાત અહીં ચોક્કસ છે. કારણ કે સામાન્ય જનતા જ્યારે ફોર વ્હીલ કારમાં જે કાચ પર બ્લેક ફિલ્મ લગાવીને ફરતા હોય છે ત્યારે તેઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી અને ફિલ્મ પણ ઉતારી દેવામાં આવે છે. જો કે સામાન્ય જનતા આ નિયમોનું પાલન કરી રહી છે, પરંતુ પોલીસ પાસે જે પ્રકારની આશા અપેક્ષા જે છે તે ક્યાંક નહિવત જોવા મળી રહી છે. આ પ્રકારના સુરત પોલીસ કમિશનર કચેરીની અંદર જે પાર્ક કરેલી પોલીસ કર્મચારીની આ એક કાર છે કે જ્યાં આ કારના કાચ છે તે બ્લેક રંગના છે. સામાન્ય રીતે જ્યારે પ્રજાને જો ટ્રાફિકના નિયમોનું ભાન કરાવતી પોલીસ જાતે જ નિયમોનું અવગણના કરતી હોય તે કેટલું યોગ્ય છે તે બાબત અહીં સ્પષ્ટપણે જે છે તે સાબિત થઈ રહી છે. જેને લઈને અહીં ક્યાંક જે ફોર વ્હીલ કારના જે બ્લેક કલરના જે કાચ છે તે હાલ નજરે પડી રહ્યા છે. સુરત શહેર પોલીસ દ્વારા પણ સામાન્ય દિવસોની અંદર આ મામલે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને ખાસ કરીને જે કાળા રંગ કાચની જે ફોર વ્હીલ કાર લઈને જતા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ જ્યારે ખાસ પોલીસ જ જો નીતિ નિયમોનું આ પ્રકારે ઉલ્લંઘન અને અવગણના કરતું હોય તો સામાન્ય જનતા પાસેથી કઈ રીતે આશા અપેક્ષા રાખી શકાય તે વાત પણ ચોક્કસ રીતે અહીં સામે આવી રહી છે. સુરત પોલીસ કમિશનર કચેરી પરિસરની અંદરના આ દ્રશ્ય છે કે જ્યાં આ પ્રકારે પોલીસ કર્મચારીની જે પોલીસ લખેલી પ્લેટ સાથેની આ ફોર વ્હીલ કાર પાર્ક છે અને આ ફોર વ્હીલ કારના જે કાચ છે તે હાલ કાળા રંગના જોવા મળી રહ્યા છે. નંબર પ્લેટ પણ બતાવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે નંબરની ફોર વ્હીલ કાર છે જે ફોર વ્હીલ કારના કાચ કાળા રંગના છે અને તેને લઈને આ ફોર વ્હીલ કાર અહીં જે છે તે પાર્ક કરી છે અને ફોર વ્હીલ કારના કાચ જ્યારે કાળા છે ત્યારે સ્વાભાવિક છે કે ખાસ ટ્રાફિકના નિયમોનું અહીં કઈ રીતે પાલન પોલીસ કર્મચારીઓ કરે છે તે દેખી તો દાખલો અહીં જોવા મળી રહ્યો છે. જો કે પોલીસનું જે ક્યાંક જે ટ્રાફિકના નિયમો છે તે માત્ર સામાન્ય જનતાને લાગુ પડતા હોય તેવું અહીં આભાસ થઈ રહ્યો છે. કારણ કે પોલીસ જો ટ્રાફિકના નિયમોનું જે પાલન ન કરે તે બાબત લોકોમાં ચોક્કસથી ચર્ચા જગાવનારો છે. જો કે સુરત શહેરની અંદર આવી તો કેટલાક પોલીસ મથકો છે કે જ્યાં આ પ્રકારની કેટલીક ફોર વ્હીલ કારના કાચ છે તે હાલ પણ કાળા છે, જે કારના કાચ હજી સુધી ઉતારવામાં આવ્યા નથી. કેમેરા પર્સન ભટ્ટ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, યસ ટીવી સુરત.